સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ચદુરચોરમ
અર્જિત પાપ ચોરમ ચોરાગ્રગ્રણ્યમ નમામિ નમઃ શ્રી પરિવાર સમેતાય સંઘો વશિષ્ઠનપ્તારરમ શક્તેહ પૌત્રમકલ્મષં પરા વંદે સુગતાતમ તપો તપોનિધિ શ્રી ભાગવત ભગવાન કી જય. બે મિનિટ માટે કાળિયા ઠાકોરનું સ્મરણ કરી લેશું. કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા કાળિયા Thank you.
રંગીન જાના પ્રમાણ
ચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય, ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે અખિલેશ્વર રાજરાજેશ્વર એવા દ્વારિકાધીશના આ વાંગમય સ્વરૂપ ભાગવતજીને વંદન. કોઈલાણા ગામની તમામ પરમ ચેતનાઓને વંદન. બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો, કથા મંડપમાં તથા લક્ષ્ય ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ પરબ્રહ્મ પરમાત્માને મારા વંદન, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. આજે સોલંકી પરિવાર આયોજિત આ કોઈલાણા ગામમાં આવવાનો અવસર મળ્યો અમને, અને એ પણ ભાગવતજીના માધ્યમથી. કારણ કે ભાગવતજી એમના ઘરે પધારે, જેના ઉપર સંપૂર્ણ કૃષ્ણ કૃપાઓ. કારણ કે ભાગવતજી કોઈ ક્રિયા સાધ્ય નથી, ભાગવતજી કૃપા સાધ્ય છે. ભગવાનની કૃપા થઈ હોય તો ભાગવતજી ઘરે પધારે, આંગણે પધારે, અને આપણે કથા શ્રવણ કરી શકીએ. અનેક જન્મોના પુણ્ય એકત્રિત થયા હોય ને તો આ ભાગવતના પંડાલમાં પગ મૂકી શકાય, એટલે પુણ્ય ઉદિત થયા છે. ભાગવત એટલે શું? ભગવાનના ભક્તોની ઓળખ કરાવે તેનું નામ ભાગવત. ભગવાનના ધર્મોનો પરિચય કરાવે એમનું નામ ભાગવત. ભગવાનના સ્વરૂપનો પરિચય કરાવડાવે તેમનું નામ ભાગવત. ભગવાનની લીલાની ઓળખ કરાવે તેમનું નામ ભાગવત. ભગવાંશ્ચ ભગવંતશ્ચ ભગવંતઃ ભગવતામ ઇદમ ભાગવતમ. ભાગવત એને કહેવાય કે જેમાં ભગવાને જે પણ કંઈ કહેલું છે એનું નામ ભાગવત છે. ભગવાન નારાયણે સ્વયં પોતાના મુખમાંથી પ્રગટ કર્યું છે. સૌથી પહેલા બોધ બ્રહ્માજીને આપેલો છે. ભગવાનને ઓળખાવે તેનું નામ ભાગવત. ભગવાનની સાથે સંબંધ કરાવડાવે તેનું નામ ભાગવત. અને ભગવાન જ જેનું ફળ છે એનું નામ ભાગવત. સાવ ટૂંકી ભાષામાં કહું તો, તમને કોઈનો ફોન આવે ધારાસભ્યનો કે આવી જાઓ, માણા વદર એક કલાક માટે તમારી સાથે બેસવું છે, તમે રાજી રાજી થઈ જાઓ.
તમને મુખ્યમંત્રીનો ફોન આવે કે બે દિવસ સચિવાલયમાં આવો, ગાંધીનગર બે દિવસ મળવા માંગુ છું, તમે એનાથી વિશેષ પ્રસન્ન થઈ જાઓ. કદાચ આપણા વડાપ્રધાનશ્રીનો કોલ આવે કે પાંચ દિવસ તમારી સાથે બેસવા માંગુ, તમે આવો દિલ્હી તો તમે વિશેષ રાજી થઈ જાઓ. રાષ્ટ્રપતિનો ફોન આવે કે છ દિવસ બેસવા માંગુ તમારી સાથે, તમે વિશેષ પ્રસન્ન થઈ જાઓ. પણ મને આજે કહેવાની ઈચ્છા થાય, તમારી ઉપર જગતપતિનો કોલ આવ્યો છે, આવી જાઓ સાત દિવસ બેસવા માટે. જગતપતિનો કોલ આવ્યો છે ભાગવતજીના માધ્યમથી, સાત દિવસ તમારી સાથે બેસી અને વાત કરવા માંગુ છું. એટલે કોઈલાણા સાથે સાત દિવસ જગતપતિ બેસવા માંગે છે, રાષ્ટ્રપતિથી પણ ઉપર. જે દૂષિત લોકોને ભૂષિત બનાવે તેનું નામ ભાગવત, જે સંસારીને કંસારી બનાવે, કંસનારી એટલે કૃષ્ણ, જે સંસારીને કંસારી બનાવે તેનું નામ ભાગવત, શુષ્ક જીવનને રસાળ બનાવે તેમનું નામ ભાગવત, ગતાર્થ લોકોને કૃતાર્થ બનાવે તેમનું નામ ભાગવત, અપાત્રને પાત્ર બનાવે તેમનું નામ ભાગવત, અને નિરસને રસિક બનાવે છે એમનું નામ ભાગવત. ભગવત પરિચર્યા જન્યમ પુણ્યમ ભાગવતમ. ભગવાનની ખૂબ ગયા જન્મમાં સેવા કરી હોય ઠાકોરજીની તો ભાગવત પધારે, એટલે એવા ભાગવતની શરૂઆતમાં સ્પષ્ટતા કરવા માંગુ છું કે ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી. આજે જેવી રીતે આપ આવીને બેસી ગયા છો, એવી રીતે સાત દિવસ સુધી બેસી જજો. સાતમા દિવસે તમારા હૃદયમાં ઠાકોરજીનો બિરાજીત હોય તો મને જણાવજો. સાતમા દિવસે તમને ઠાકોરજીથી ઓતપ્રોત હશો, રાત્રે સ્વપ્નમાં ઠાકોરજી આવશે, તમે રાત્રે નિંદર નહીં કરી શકો, તમને સતત કૃષ્ણની ઝાંખીઓ દેખાશે. પણ શરત એટલી છે કે સાત દિવસ બેસવું પડે. ઉપનિષદ કહે છે, શુકો મુક્તઃ વામદેવો મુક્તઃ. બે લોકો મુક્ત છે ઉપનિષદ કહે, એક શુકદેવજી મુક્ત છે, એક વામદેવજી મુક્ત છે. જેણે જનોઈ નથી પહેરી, જેણે ચોટી નથી રેખી, એવા શુકદેવજી માના ગર્ભમાંથી બહાર નીકળી જેણે સંન્યાસ લઈ લીધો, જેણે પરિવ્રજન લઈ લીધું, જેણે આ દુનિયાનો સંસાર છોડી દીધો, માયા છોડી દીધી, ભગવાને જેને આશીર્વાદ આપ્યા હતા કે તને માયાનો લેશ માત્ર સ્પર્શ નહીં થાય, અને એવા શુકદેવજી પણ જો ખેંચાતા હોય આ કૃષ્ણની કથાથી તો તમે ને હું તો ક્યાં વાત છે. શુકદેવ જેવા મહાપુરુષ ખેંચાણા છે. ભગવાનની અંદર છ ગુણો છે, ઐશ્વર્ય, તેજ, યશ, સ્ત્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને આ છ ગુણો ભગવાનને પ્રતિપાદિત કરવા માટે છ અધ્યાયનું મહાત્મ્ય છે. અહીં 504 શ્લોકો છે મહાત્મ્યમાં, છ એના અધ્યાય છે. પદ્મ પુરાણે આનું મહાત્મ્ય ગાયું છે ઉત્તરખંડમાં, એક મહાત્મ્ય સ્કંદ પુરાણે ગાયું છે. પણ અહીંયા સ્કંદ પુરાણનું મહાત્મ્ય નહીં, પદ્મ પુરાણનું મહાત્મ્ય છે. અને એ મહાત્મ્યની અંદર ભગવાનની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ કેવી છે એના માટે પ્રથમ શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય શ્લોકની પણ મહામંત્ર કહી શકાય. આખું ભાગવતજી એમાં આવી જાય. ભગવાનની આકૃતિ કેવી છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનની આકૃતિ સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. આપણે એમ થાવી કે સત સ્વરૂપ કોને કહેવાય, સત કોને કહેવાય? જે સદા છે, સર્વદા છે, સર્વત્ર છે એને સત કહેવાય. સત્ય એને કહેવાય કે સદાય માટે હોય, સર્વત્ર દરેક જગ્યાએ મળે. તમે શોધ કરો ને એક પણ જગ્યાએ ન મળે, સર્વત્ર બધી જગ્યાએ અસ્તિત્વ ધરાવે એને સત કહેવાય. ક્યાંય હોય નહીં એવું સંભવે નહીં એમને સત કહેવાય. ચિત્ત એટલે જ્ઞાન, ચૈતન્ય પૂર્વક જે પૂર્ણ જ્ઞાન છે
એને ચિત્ત કહેવાય, અને આનંદ જે આહલાદ આપે એને આનંદ કહેવાય. હવે આપણે એમ કે સમજ્યા નહીં ભાઈ સચ્ચિદાનંદ શું છે, પણ ટૂંકમાં સરળ ભાષામાં સમજાવવું હોય તો અસ્તિત્વ એટલે સત. હવે આપણે એમ થાય અસ્તિત્વ એટલે શું, એકમાંથી બીજું પ્રગટ થાય છતાં પણ એકનો નાશ ન થાય એને અસ્તિત્વ કહેવાય. 5 લિટર દૂધમાંથી 1 લિટર દૂધ લઈ લો તો એમાંથી ઓછું થાય દૂધ એને સત ન કહેવાય. સત આ ઓક્સિજનને કહેવાય. આ ઓક્સિજન એટલું બધું લઈએ છતાં પણ ઓછું થાય આને સત કહેવાય. સૂર્યનારાયણને આપણે દેવ કહીએ છીએ એની પાછળનું કારણ છે, સૂર્યનારાયણ એટલા બધા ઊંચા છે પૃથ્વીથી છતાં પણ તમને ને મને પોષણ આપે છે. અત્યારનું વિજ્ઞાન નાસાએ જે શોધ કરી છે ને એ તો તુલસીદાસજીએ કરી નાખી છે. હનુમાન ચાલીસામાં સ્પષ્ટમાં કહ્યું છે કે સૂર્ય કેટલા દૂર છે આપણાથી, આપણે પૃથ્વી ઉપર છે, પૃથ્વીથી સૂર્ય કેટલા દૂર થાય છે એ તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં કહી દીધું છે. જોગ સહસ્ત્ર જો જન પર ભારો, જોગ સહસ્ત્ર જો જન પર ભારો, તારી મધુર પરયાનો, તારી મધુર હજાર કરો અને પછી જો જન 8 માઇલ બરાબર 1 યોજન થાય, અને એ 8 ગુણી નાખો 12,000 ગુણ્યા 1,000 ગુણ્યા 8 અને એનો સરવાળો કરો તો ટોટલ થાય 9,60,000. 9,60,000 માઇલ દૂર છે સૂર્ય. જો જન પર ભાનુ ત્યાં ભાનુ છે, અને હનુમાનજીએ ફળ જાણીને લઈ લીધું હતું. અને આ 9,60,000 માઇલને જો કિલોમીટરમાં લેવા હોય તો 1.6થી ગુણી નાખો, 9,09,60,000 ગુણ્યા 1.6 એટલે 15,36,00,000 કિલોમીટર થાય. અહીંયાથી સૂર્ય 15,36,00,000 કિલોમીટર થાય, પણ એટલે દૂરથી પણ આપણા ઘેરે છોડ વાવ્યો હોય ને છોડનું પોષણ એ કરે. જો એટલેથી એ કરી શકતા હોય તો આપણો નારાયણ પણ આપણું પોષણ કરે. એ તત્વને કહેવાય સત તત્વ. વિચારો તો ખરા, દર 1 સેકન્ડે 42,00,000 ટન હાઇડ્રોજન છૂટો પાડે સૂર્યનારાયણ. દર 2 સેકન્ડે 84,00,000 ટન હાઇડ્રોજન છૂટો પડે. 1 સેકન્ડમાં 42,00,000 ટન હાઇડ્રોજન, 60 સેકન્ડની 1 મિનિટ કેટલો હાઇડ્રોજન સૂર્યમાંથી છૂટો પડતો હશે. વિજ્ઞાન એવું કહે કે સૂર્ય હાઇડ્રોજનનો ગોળો છે. રોજ 1 સેકન્ડે 42,00,000 ટન હાઇડ્રોજન છૂટો પડે. આ પ્રક્રિયા 6 અબજ વર્ષથી ચાલે છે. 6 અબજ વર્ષથી ચાલે છતાં પણ એમાંથી નાઇટ્રોજન ઓછું, એમાંથી હાઇડ્રોજન ઓછું નથી થયું. એટલે સ્વીકારી લેવું પડે કે જેમાંથી કંઈ ઓછું ન થાય ને એને પરમ તત્વ કહેવાય. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પણ પૂર્ણ લઈ લેવામાં આવે તો પૂર્ણ જ વધે, એને સત્તત્વ કહેવાય, એને અસ્તિત્વ કહેવાય, એને સુપ્રીમ પાવર કહેવાય. જેમાંથી ઓછું થાય જ નહીં, જેમાં ઉમેરો કરો તો વધારો ન થાય, જેમાંથી લઈ લેવામાં આવે તો ઓછું ન કહેવાય, એને સુપ્રીમ પાવર કહેવાય, એને સત્તત્વ કહેવાય. તમે જ્ઞાન પણ ગમે એટલું લ્યો કોઈ પાસેથી, સામેવાળા પાસે પણ ખાલી ન થાય, અને તમે લઈ લ્યો તો તમારામાં વૃદ્ધિ ન થાય. જ્ઞાન પણ પૂર્ણ છે. ભગવાન સત્ય સ્વરૂપ છે, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, અને ભગવાન આનંદ સ્વરૂપ છે.